ના કિસ્સામાં છેલ્લા 5 વર્ષમાં નિર્દોષ પતિએ જીવ ગુમાવ્યો છે. વર્ષ 2015માં ગોદર રોડ નજીક કાપડના વેપારી દીક્ષિત જરીવાલા સાથે પત્ની વેલ્સીએ પ્રેમી સુકેતુ મોદી સાથે મળી પતિને ચપ્પુના ઘા મારી હત્યા કરી હતી. ત્યારે વર્ષ 2019માં પણ આવો જ એક કિસ્સો બન્યો છે, જેમાં પત્ની ખુશ્બુએ પ્રેમી તુષાર સાથે મળી નિર્દોષ કમલની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે આ કિસ્સો થોડો અલગ બન્યો છે, જેમાં ઝપાઝપી દરમિયાન પતિ સાથે પ્રેમી પણ તળાવમાં ડૂબી ગયો હતો અને પત્ની ખુશ્બુનો આખો પ્લાન ઊંધો પડી ગયો હતો. શિક્ષિત પત્ની બની હત્યારી. નિર્દોષ પતિનો લીધો જીવ. પત્ની બની પતિનો કાળ. પ્રેમી સાથે પ્લાન રચી પતિના પ્રાણ લીધા. પતિ સાથે પ્રેમી પણ ડૂબ્યો તળાવમાં. પ્રેમીને તરતા આવડતું હોય, જેની ચાલાકી કુદરત સામે ન ચાલી. દીકરી રૂહીનો શું વાંક. દીકરી રૂહીએ માતા પિતાની છત્ર છાયા ગુમાવી. પિતાનો જીવ હણાયો જ્યારે માતા થઈ જેલ ભેગી. મોરાબાગર ખાંડાકુવા ખાતે રહેતા કમલ યોગેશભાઈ પટેલના લગ્ન 7 વર્ષ પહેલા સેગવા વસવારી ગામે રહેતા માજી સરપંચ રમેશભાઈ પટેલની દીકરી ખુશ્બુ સાથે થયા હતા. ખુશ્બુ શિક્ષિકા તરીકે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ફરજ બજાવે છે. લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં 3 વર્ષીય પુત્રી છે. કમલ મોટર વેલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આશરે 1.5 વર્ષ પહેલા ખુશ્બુ અડાજણ ખાતે યોજાયેલ એક વર્કશોપમાં ગઈ હતી, જ્યાં તેની મુલાકાત ઓલપાડના બરબોધન ગામમાં કુંભાર મહોલ્લામાં રહેતા તુષાર ઉત્તમભાઈ પટેલ સાથે થઈ હતી અને તેમની વચ્ચે પ્રેમ પ્રાંગ્યો હતો. 4-1 મહિના પહેલા પતિ કમલને પત્ની ખુશ્બુ અને તુષારના પ્રેમની જાણ થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ ખુશ્બુએ તુષાર સાથે લગ્ન કરવાનું જણાવીને છૂટાછેડા લેવાની માંગ કરી હતી. જો કે બાળકીના ભવિષ્યનો વિચાર કરીને કમલે છૂટાછેડા આપવાનો ઇનકાર કરતા ખુશ્બુ અને તુષારે તેનો કાસણ કાઢી નાખવા માટેનો કારસો રચ્યો હતો. ખુશ્બુ અને પ્રેમીએ રચેલ કારસો સફળ તો થયો, પરંતુ આ કારસાની જાળમાં પ્રેમી પણ ગુમાવશે તેનો તેઓએ વિચાર પણ કર્યો ન હતો. અંતે પતિ અને પ્રેમી બંનેને ખુશ્બુ ગુમાવી દીધા હતા અને પોલીસ તેમજ સમાજથી બચવા રડવાનો ઢોંગ શરૂ કર્યો હતો. મારું નામ બીજલ પટેલ છે. આપ મૃતકના શું થાવ છું? હું મૃતકની પડોશી થાવ છું. શું ઘટના બની હતી? હવે છેલ્લા 2-3 દિવસથી જે ચર્ચામાં છે વિષય પ્રેમ પ્રકરણ, કે જેમાં પત્નીએ પતિની હત્યા કરી નાખી, માત્ર પ્રેમીને પામવા માટે તેણે પોતાના પતિનો ભોગ લઈ લીધો હતો. આ બનાવમાં છે ને કમલભાઈ અમારા પડોશી છે, જે એકદમ વ્યવસ્થિત અને શાંત સ્વભાવના વ્યક્તિ છે, જેમનો લાભ ઉઠાવી પત્નીએ કારનામું કર્યું હતું. તેણે પતિને પ્લાન મુજબ મારી નાખવાનો કારસો રચ્યો હતો, જેની દીકરીને પત્ની 2 દિવસ પહેલાં જ પોતાના પિયર મૂકી આવી હતી. બાદમાં દીકરીને ઘરે લેવા જવાને બહાને પતિને રાત્રિ દરમિયાન મારી નાખવાના પ્લાન સાથે એને લઈ ગઈ હતી. બાદમાં તે અગાઉ જ પહેલેથી તેનો પ્રેમી ત્યાં હાજર હતો અને તેને મોતનો ઘાટ ઉતારવા માટે કારસો રચી. કઈ જગ્યા પર મોતનો ઘાટ ઉતારવાનો પ્લાન હતો? સેગવા વસવાડી પાસે એક તળાવ આવ્યું છે, તો ત્યાં એમણે બાઇક ઊભી રખાવી. લઘુ શંકા કરવાના બાને પતિને બાઇક ઊભી રખાવી. ત્યારબાદ ત્યાં પ્રેમી આવી પહોંચ્યો અને તેણે પતિને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો. એને તળાવમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારવા માટે તેણે ધક્કો માર્યો હતો પતિને, પરંતુ પતિએ પણ પ્રેમીને સાથે પકડી રાખતા પ્રેમીનું પણ ત્યાં ઘટના સ્થળે જ મોત થયું હતું.
બનાવમાં ખુશ્બુએ બાઇક સ્લીપ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જો કે તેના શરીર પરથી ઈજાના નિશાન ન હતા, તેમજ બાઇક પણ વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી હતી. પોલીસને શંકા ગઈ હતી અને પૂછપરછમાં ખુશ્બુ ભાંગી પડતા હકીકત બહાર આવી હતી. કમલને તરતા નહીં આવડતું હોવાની જાણ ખુશ્બુને હતી, જેથી તેણે પ્રેમી તુષાર સાથે મળીને તેને તળાવમાં ડૂબાડીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ કોસમ કતારા પાસેના તળાવ પાસે કમલને રાત્રે બોલાવાયો હતો, જ્યાં પહેલેથી જ હાજર તુષારે તેને તળાવમાં ડૂબાડીને મારી નાખ્યો હતો. બાદમાં બાઇકને પણ તળાવમાં નાખીને બાઇક સ્લીપ થઈ ગયો હોવાનું તરકટ કરવાનું નક્કી કર્યું હતું. હાલ તો પોલીસે તેની ધરપકડ કરી છે, ત્યારે નિર્દય ખુશ્બુએ મોં ઢાંકી પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. હાલ તો રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બાદમાં જ્યારે બીજા દિવસે જે દિવસે બનાવ બન્યો તે જ દિવસે જ્યારે લાશ બહાર નીકળી, ત્યારબાદ તરત જ એને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, અને બીજા દિવસે જ્યારે સ્મશાનની વિધિ પૂર્ણ કરવા માટે ઘરે લાવ્યા, ત્યારે ખુશ્બુ જે હત્યારી પત્ની તે પણ ઢોંગ રચવા માટે ત્યાં આવી પહોંચી હતી, અને પોતાનો કોઈ રોલ જ ન હોય, આ બધું આકસ્મિક રીતે જ બન્યું હોય તેવું તેણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં જ્યારે આ બનાવ અંગે પોલીસે ખુશ્બુની અટકાયત કરી, ત્યારે તે ભાંગી પડી હતી અને પોતાની ભૂલની પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મંજૂર કર્યા છે. બનાવમાં મરનાર તુષારના ખભાના ભાગે દાંતના નિશાન મળી આવ્યા છે, જ્યારે કમલને ગળામાં આંતરિક ઈજા થઈ છે, જે જોતા કમલને બચાવ માટે તુષારને બચકા ભર્યા હશે તેવું અનુમાન છે. કમલ શરીર રીતે મજબૂત હતો, તેની પકડમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય તો તેને છટકવું મુશ્કેલ થઈ ગયું હોય, જેથી કમલની હત્યા કરનાર પ્રેમી તુષારને પણ જીવ ગુમાવવો પડ્યો છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.